પાટણ શહેર સહિત જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘમહેર પદ્મનાથ ચાર રસ્તા નજીકની કેનાલમાં ગાબડું પડતા વિસ્તારની પંદરથી વધુ સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા પાટણ શહેર સહિત જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ મહેરબાની કરી હોય તેમ વહેલી સવારથી જ વરસાદે વરસવાનું શરૂ કરતા શહેરના નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર બન્યા હતા છેલ્લા કેટલાક દિવસોથી પાટણ શહેર સહિત જિલ્લાના લોકો અસહ્ય બફારા અને ગરમીથી ત્રાઇમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે છેલ્લા બે દિવસથી મેઘમહેર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાની સાથે ખેડૂતોના વાવેતર કરાયેલ પાકોને જીવત દાન મળ્યું હોય અને ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી વહેલી સવારથી જ ધોધમાર વરસાદે તડી બોલાવતા માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા તો નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બનતા લોકોને હાલાકી ભોગવી પડી હતી તો નાના મોટા સૌએ વરસાદમાં પલળવાની મજા માણી હતી તેમજ આનંદ વ્યક્ત કર્યો હતો મંગળવારે વહેલી સવારથી વરસતા વરસાદને કારણે શહેરના પદ્મનાથ ચાર રસ્તા નજીકની કેનાલમાં ગાબડું પડતા આ વિસ્તારની પંદરથી વધુ સોસાયટીઓમાં પાણી ફરી વળતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો જો કે આ પાણીના નિકાલ માટે પાલિકા દ્વારા તાત્કાલિક જેસીબી મશીનની મદદથી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી તો શહેરના મહાદેવનગર વિસ્તારમાં ભરાયેલ પાણીના નિકાલ માટે પાલિકા તંત્ર દ્વારા ફાઈટર મશીનની મદદથી પાઇપ મારફતે ગુરુનગરમાંથી કર્મભૂમિ માર્ગ પરની ચેમ્બર દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો આ કામગીરી દરમિયાન પાલિકા પ્રમુખ સહિતના નગરસેવકો સ્થળ પર હાજર રહ્યા હતા પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સતત બીજા દિવસે પડેલ વરસાદની આંકડાકીય માહિતી આપતા ડિઝાસ્ટર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે વહેલી સવારથી સાંજ સુધીમાં પાટણમાં ઇઠોતેર એમએમ સાંતલપુરમાં ત્રેસઠ એમએમ રાધનપુરમાં ઓગણસાઇઠ એમએમ સિદ્ધપુરમાં ચોવીસ એમએમ હારીજમાં પંદર એમએમ સમીમાં પાંત્રીસ એમએમ ચાણસ્મામાં સડત્રીસ એમએમ શંખેશ્વરમાં ત્રીસ એમએમ સરસ્વતીમાં બાણું એમએમ વરસાદ નોંધાયો છે તો સિઝનનો કુલ વરસાદ જિલ્લામાં બસો ચાલીસ એમએમ જેટલો નોંધાયો હોવાનું ડિઝાસ્ટર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું